ब्रेक बाद फरीथी स्वागत। हवे જોઈએ અમદાવાદના સમાચાર। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનામાં 171 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં 152 અને જિલ્લામાં 19 કેસ નોંધાયા છે। બીજી તરફ કોરોનાએ વધુ 4 દર્દીના જીવ લીધા છે, જ્યારે 24 કલાકમાં સારવાર બાદ કુલ 85 દર્દીને રજા અપાઈ છે, જેમાં શહેરના 60 અને જિલ્લાના 25 દર્દીને રજા અપાઈ। અમદાવાદના સાણંદના બાવડામાંથી ગેરકાયદે કફ સિરપ ઝડપાયું, પેન્સીડી અને કોરેક્સ નામનું કફ સિરપ ઝડપાયું છે। સિરપનો યુવાનો દ્વારા નશા માટે ઉપયોગ થાય છે। સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જો કે શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન હોવાનું કોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું। કોર્ટ આ સમગ્ર મામલે જરૂરી દિશા નિર્દેશ આપે તેવી માંગ કરી। વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાદ કોંગ્રેસે નારાજગી દર્શાવી, ગઈ ટર્મમાં સ્ત્રી અનામત રહેલી બેઠકને આગામી ટર્મ માટે પણ અનામત રખાઈ છે, એ જોતા રોટેશન પદ્ધતિનું ઉલ્લંઘન થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ હોબાળો કર્યો, ઓનલાઈન એડમિશન અને પરીક્ષામાં છબરડાને એબીવીપીને લઈને હોબાળો કર્યો છે। યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એડમિશન પ્રોસેસ કરવામાં આવી હતી। અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં આવેલી એરપોર્ટ સ્કૂલમાં એનએસયુઆઈનો વિરોધ, વાલીઓની રજૂઆત બાદ એનએસયુઆઈએ સ્કૂલ પર પહોંચી હોબાળો મચાવતા સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારી છે અને વાલીઓ પાસેથી ઉઘરાવેલી ફી પરત કરવાની તૈયારી દર્શાવી છે। અમદાવાદમાં તસ્કરો હવે મંદિરોને નિશાન બનાવી રહ્યા છે। નરોડા સેટેલાઇટ બાદ ઓગણજમાં આવેલા જૈન દેરાસરમાં 6-7 લોકોએ ઝાડપાડી, એટલું જ નહીં સિક્યોરિટી ગાર્ડને માર મારીને લૂંટ પણ ચલાવી। અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ થશે। મેટ્રો ટ્રેન શરૂ થવાથી ટ્રેનને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, મેટ્રો ટ્રેનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે। અમદાવાદના વાસણામાં 15 ફૂટ ખોદેલા ખાડામાં શ્વાન ફસાયું હતું। વાસણાના રાજેશ ફ્લેટ ખાતે ખાડો પડ્યો હતો, છેલ્લા ઘણા સમયથી ખાડો ખોદી રાખ્યો છે।